જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન આયોજિત એસજીએસ ઓનલાઈન ગુરુકુલમાં હું કિશોર ફુલતરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવની અંદર ગણિતમાં પંદરમું ચેપ્ટર સંભાવના એના સ્વાધ્યાયની વાત કરવાના છીએ આગળના વિડીયો લેક્ચરની અંદર સંભાવનાની બધી થિયરી ઘટનાઓ વિશેની માહિતી સંભાવનાનું સૂત્ર વગેરે જેવી માહિતીઓ છે એની આપણે વાત કરેલી હતી અહીંયા આપણે પંદર પોઈન્ટ એક માંથી જુદા જુદા દાખલાઓ છે એ લેવાના છે એમાં સૌ પ્રથમ જે પહેલો દાખલો છે એની રકમ છે હું વાંચું છું તમે ટેક્સ્ટબુક છે એ ખુલ્લી રાખજો કારણ કે અહીંયા રકમો છે એ બધી મોટી હશે એટલે તમારી સામે ટેક્સ્ટબુક હોવી જોઈએ તો પેલો જે દાખલો છે ક્રિકેટ સ્ત્રી ખેલાડીને ત્રીસ બોલમાંથી છ વાર દડાને છે બહાર મોકલ્યો તો તેણે દડાને છેતરેખાની બહાર ન મોકલી તે ઘટનાની સંભાવના શોધો તો અહીંયા આ ઘટના જેની સંભાવના શોધવાની છે એ ઘટના માટે સૌ પ્રથમ એને નામ આપવાનું છે આન્સર પેલો દાખલો છે ઘટના એ નામ આપીએ દડા ને છેત્રરેખા છેત્રરેખા એટલે બાઉન્ડ્રી બાઉન્ડ્રીની બહાર મોકલ્યો હોય એવું ત્રીસ બોલ માંથી છ વાર બોલ બને છે તો આપણે એવું શોધવાનું છે કે દડા ને છેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તે ઘટના તો ઘટનાને સૌપ્રથમ નામ આપવાનું મેં નામ આપી દીધું ઘટના એ ઘટના એ કઈ છે ક્ષેત્ર રેખાની બહાર ડળો ન જાય તે ઘટના તો ઘટના એ ની સંભાવના માટેનું સૂત્ર હવે મૂકવાનું છે ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ઘટના એ ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા કોઈ પણ ઘટનાની સંભાવના માટે આ એક જ સૂત્ર આવશે ઘટના એ ઉદભવે એવા પરિણામોની સંખ્યા તમે જુઓ છેત્રરેખાની બહાર દડો ન જાય તે ઘટના ઉદભવે એવા પરિણામો કેટલા છે તો ત્રીસ માંથી ગોળમાંથી છ વખત બહાર જાય છે તો ત્રીસ માંથી છ બાદ કરી નાખો એટલે આપને મળશે ચોવીસ ચોવીસ વખત દળો છે છેત્ર અંદર એટલે બાઉન્ડ્રીની અંદર રહે છે તો ચોવીસ ના છેદમાં કુલ પરિણામ કુલ પરિણામ કેટલા છે ત્રીસ અહીંયા છેદ ઉડાડી શકાય એવું છે ચાર છ ચોવીસ અને પાંચ છ ત્રીસ આ છ કટ થઈ જશે ચાર ના છેદમાં પાંચ હવે તમને એમ પૂછે કે આ આમાંથી બીજો દાખલો બનાવી શકાય કે દળો છે એ ક્ષેત્ર રેખાની બહાર ગયો હોય તે ઘટનાની સંભાવના શોધો તો છ ના ત્રીસ આવશે એટલે એક દાખલામાંથી બીજા કેટલાય દાખલા બનાવી શકાય બીજો દાખલો તમે જુઓ તમારી રકમ ટેક્સ્ટબુકમાં છે બે બાળકો ધરાવતા પંદરસો યાદેશિક કુટુંબો યાદેશિક રીતે પસંદ કરવામાં આવ્યા તેમની નીચે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ કુટુંબમાં છોકરીઓની સંખ્યા બે એક અને જીરો કુટુંબની સંખ્યા બે છોકરી ધરાવતા કુટુંબો ચારસો પંચોતેર એક છોકરી ધરાવતો કુટુંબ આઠસો એક પણ છોકરી ન હોય એવા ઘટનાની સંભાવના શોધવાની છે બે છોકરી હોય તે ઘટનાની સંભાવના તો બીજો પ્રશ્ન છે એમાં ઘટનાને આપણે નામ આપી દઈ ઘટના એ બે છોકરી હોય તે ઘટના ઘટના એની સંભાવનાનું સૂત્ર ઉપર પ્રમાણે જ લખવાનું હોય હવે હું સૂત્ર નથી લખતો તમે પણ અત્યારે પ્રેક્ટિસમાં નહીં લખો તો ચાલશે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે સૌ પ્રથમ ઘટના સૂત્ર અને પછી દાખલાની ગણતરી ત્રણ સ્ટેપ યાદ રાખવાના છે તો અહીંયા ઘટના એ કઈ છે બે છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી છે ચારસો ને છેદમાં કુલ કુટુંબો કેટલા છે તો તમને રકમમાં જ આપેલું છે કુટુંબો કુલ કુટુંબો છે પંદરસો છેદ ઉડે છે તમે જુઓ સાત માંથી પાંચ જાય બે બે પચીસ નવા ઓગણીસ ગુણ્યા પચીસ તમે જુઓ ઓગણીસ ગુણ્યા પચીસ છેદમાં પચીસ છક દોઢસો થાય એટલે અહીંયા સાઈઠ આ પચીસ કટ ઓગણીસના છેદમાં સાહીઠ છે એ આપણો જવાબ છે હવે ઘટના બી બીજી ઘટના છે એમાં ને એમાં એ દાખલાની અંદર કઈ ઘટના માગી છે એક છોકરી હોય જુઓ તમે રકમમાં એક છોકરી હોય એવા પરિણામોની સંખ્યા કેટલી છે આઠસો ને ચૌદ હવે સૂત્ર પણ અહીંયા આપણે લખતા નથી છેદમાં કુલ પરિણામ બે વડે તો છેદ ઉડે છે ચારસો સાત દુ આઠસો ચૌદ અને સાતસો પચાસ દુ પંદરસો આગળ વધીએ આપણે ત્રીજી ઘટના એમાં માગી છે એક પણ છોકરી ન હોય તો એ ઘટનાને આપણે નામ આપી દઈએ ઘટના સી એક પણ છોકરી ન હોય એક પણ છોકરી ન હોય એવા કુટુંબોની સંખ્યા તમે રકમમાં જુઓ જીરો છોકરી ધરાવતા કુટુંબોની સંખ્યા બસો ઘટના સી ની સંભાવના ઘટના સી ઉદ્ભવે એવા પરિણામોની સંખ્યા બસો ને અગિયાર છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા એમાં પંદરસો કુટુંબની માહિતી અહીંયા પણ છેદ ઉડે એવું લાગતું નથી તો આમ સંભાવનાનો કોઈ પણ દાખલો જે ઘટનાની સંભાવના શોધવી ઘટના પેલા તેને નામ આપો એનું સૂત્ર મૂકો અને ગણતરી કરો એટલે ઉડાડી હોય છે તો આગળ આપણે એક દાખલો એવો છે કે તમને જે રકમ છે છે એ આગળના ચેપ્ટરમાં પેજ ઉપર ઉદાહરણ પાંચ તમે જુઓ એ ઉદાહરણ પાંચ છે એની રકમ લખવાનો પ્રયત્ન કર્યો છે ઉદાહરણ પાંચ વિભાગ ચૌદ ચાર પ્રકરણ ચૌદ નો વિચાર કરો વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે તો અહીંયા જે રકમ છે મેં આપેલી છે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે અહીંયા જન્મનો મહિનો છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આનો અર્થ એવો થાય કે જાન્યુઆરી માસમાં જન્મ્યા હોય એવા વર્ગના ત્રણ વિદ્યાર્થી છે આનો અર્થ એવો થાય ફેબ્રુઆરી માસમાં જન્મ્યા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાર તો એ બધી માહિતી તમને અહીંયા આપેલી છે આપણે કઈ ઘટનાની સંભાવના શોધવાની છે વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં હોય તે ઘટનાની શોધવાની છે તો આપણે એ ઘટનાને સૌ પ્રથમ કરીએ અહીંયા ત્રીજા દાખલાનો જવાબ આપણે લખીએ ઘટના એ નામ આપી દઉં છું વિદ્યાર્થી છે ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય એ ઘટના છે ઘટના એની સંભાવનાનું સૂત્ર લખો દર વખતે આપણે લખશું નહીં પણ ઘટના એની સંભાવનાનું સૂત્ર છે એ આપણે મનમાં બોલી જઈએ ઘટના એ ઉદ્ભવે એવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ ઘટના એ ઉદ્ભવ એવા પરિણામોની સંખ્યા કેટલી છે તો તમે અહીંયા બરાબર વાંચો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી તો જાન્યુઆરીથી અહીંયા જુલાઈ ઓગસ્ટ આ ઓગસ્ટ માસની માહિતી તમે જુઓ કેટલા વિદ્યાર્થી છે તમને ખ્યાલ આવી જશે છ છ વિદ્યાર્થી છે એ ઓગસ્ટ માસમાં જન્મ્યા છે વર્ગમાં અને કુલ વિદ્યાર્થી છે એ તમને આપેલું જ છે કુલ વિદ્યાર્થી છે એ રકમમાં તમે જુઓ ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓની આ માહિતી છે અહીંયા છેદ ઉડાડો ત્રણ દુ ત્રણ છેદમાં વીસ તો આમ તમને ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય એ ઘટનાની સંભાવના ત્રણ ના છેદમાં વીસ મળે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઉપરથી બીજા દાખલા બનાવી શકાય જો હું તમને બીજો એક પ્રશ્ન બનાવીને પૂછું વિદ્યાર્થી જાન્યુઆરી માસમાં હોય તે ઘટનાની સંભાવના તો તરત તમે કહેશો જાન્યુઆરી માસમાં કેટલા વિદ્યાર્થી જન્મ્યા ત્રણ ત્રણ ના છેદ ચાલીસ અગિયાર પ્રશ્નો બીજા બનાવી શકાય વિદ્યાર્થી છે એ ફેબ્રુઆરી માસમાં જન્મ્યો હોય તે ઘટનાની સંભાવના ફેબ્રુઆરી આ છે ફેબ્રુઆરીમાં કેટલા વિદ્યાર્થી જન્મ છે ચાર ચાર ના છેદમાં ચાલીસ તો આવા અગિયાર પ્રશ્ન છે આની ઉપરથી મળે આપણે આગળ વધીએ મિત્રો દાખલા નંબર ચાર તરફ એની રકમ છે એ હું વાંચું છું ત્રણ સિક્કાઓને એક સાથે બસો વખત ઉછાળતા નીચે પ્રમાણે આવૃત્તિઓ છે એ મળે છે એમાં ત્રણ છાપ મળે એવા પરિણામ ત્રેવીસ મળે છે બે છાપ મળે એવી બોતેર વખત બને છે એક છાપ મળે એવું સત્યોતેર વખત બને છે છાપ ન મળે એવું અઠ્યાવીસ વખત બને છે તો આપણે બે છાપ મળે તેની સંભાવના શોધવાની છે તો અહીંયા પણ આપણે દાખલો ગુણવાનો પ્રયત્ન કરીએ આપણી રીતે દાખલા નંબર ચાર એનો આપણે જવાબ લખીએ છીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે નિયમ પ્રમાણે ઘટનાને છે એ નામ આપવાનું હોય તો ઘટના નામ આપી દઉં છું ઘટના એ ઘટના એ બે છાપ મળે તે ઘટના ઘટના એની સંભાવનાનું સૂત્ર ઘટના એ ઉદભવે એવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા એ આપણે લખતા નથી પણ પરીક્ષામાં લખવાનું હોય છે તો ઘટના એ કઈ છે બે છાપ મળે એવા પરિણામો કેટલા છે બોતેર છેદમાં કેટલા છે બસો સોરી બોતેર ના છેદ માં બસો છેદ ઉડાડો આઠ વડે છેદ ઉડે એવું છે જો નવ અઠા અને પચીસ અઠા બસો નવ ના છેદ માં પચીસ હવે આમાંથી પણ હજી બે દાખલા બનાવી શકાય આમ તો હજી ત્રણ બની શકે હવે એમ પૂછું ત્રણ છાપ મળે તે ઘટનાની સંભાવના તો તરત તમારો જવાબ આવશે ત્રેવીસ ના છેદમાં બસો બે છાપ મળે એનું તો આપણે આવ્યું એક છાપ મળે તે ઘટના સત્ય તેના છેદમાં બસો છાપ ન મળે તે ઘટનાની સંભાવના અઠ્યાવીસના છેદમાં બસો છેદ ઉડાડવાના એટલે આ સરળ રીતે દાખલો થઈ જાય હવે પાંચમો દાખલો છે એની પર તમને માહિતી કોષ્ટક સ્વરૂપે આપી છે કોઈ એક સંસ્થા યાદસ્ક રીતે ચોવીસો કુટુંબોને પસંદ કર્યા ચોવીસો કુટુંબ છે કુલ તેમની આવક તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેના સર્વેક્ષણ કર્યું એટલે આવક અને એમની વાહનોની સંખ્યા જાણવાનું માટેનું આ સર્વેક્ષણ છે સર્વે છે તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે અહીંયા એક કોષ્ટક આપેલું છે કે એની આવક છે સાત હજારથી ઓછી હોય એમાં કુટુંબદીઠ વાહનોની સંખ્યા ઝીરો એક બે અને બે થી વધુ તો આ કોષ્ટક તમે બરાબર સમજી લ્યો કે સાત હજારથી ઓછી આવક હોય જેની પાસે એક વાહન ન હોય એવા કુટુંબ કેટલા છે દસ સાત હજારથી ઓછી આવક હોય એક જ વાહન હોય હોય એવા કેટલા છે પછી આ રીતે વચ્ચે આવક અને જેમની પાસે બે થી વધુ વાહન હોય એવા કેટલા કુટુંબ છે તો અહીંયા મિત્રો તમને માહિતી સ્પષ્ટ આપેલી છે આ માહિતી ઉપરથી પણ ઘણા બધા પ્રશ્ન છે એ બનાવી શકાય પણ અહીંયા આપણે પાંચ પ્રશ્ન પૂછેલા છે એમાં જે પહેલો પ્રશ્ન છે મિત્રો રકમ એવી છે ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે ને પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતીની એમાં પેલું છે સોળ હજાર સોરી માસિક આવક દસ હજાર અને તેર હજાર હોય ને તેમની પાસે ફક્ત બે વાહન હોય તો એ ઘટનાને આપણે નામ આપી દઈએ માસિક આવક છે એ દસ હજાર અને તેર હજાર અને બે ફક્ત બે વાહન હોય પૂરું લખવાનું હોય માસિક આવક દસ હજાર થી તેર હજાર અને બે ફક્ત બે વાહન હોય તે ઘટના તો ઘટના એની સંભાવના સૂત્ર મૂકો ઘટના એ ઉદભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ તમે કોષ્ટકમાં બરાબર જુઓ દસ હજાર અને તેર હજાર ની વચ્ચે આવક અને ફક્ત બે વાહન એટલે બે વાહન કેટલા કુટુંબો છે ઓગણત્રીસ છે એ છે અને છેદમાં કુલ પરિણામ છે ચોવીસો કુટુંબ છેદ ઉડતા નથી એટલે આમ નામ રાખીએ હવે બીજી ઘટના છે માસિક આવક સોળ હજારથી થી વધુ અને ફક્ત એક જ વાહન એને ઘટનાને નામ આપી દઈએ ઘટના બી માસિક આવક છે એ સોળ હજારથી થી વધુ સોળ હજારથી વધુ અને ફક્ત એક વાહન તે ઘટનાની સંભાવના શોધવાની છે ફરી પાછું આપણે ઘટના બીની સંભાવના સૂત્ર મૂકીશું ઘટના બી ઉદભવે તેવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો હવે દર વખતે આપણે મૂકતા નથી પહેલા દાખલામાં મૂકેલું છે પણ પરીક્ષામાં એ મૂકવાનું હોય સોળ હજારથી વધુ તમે જુઓ સોળ હજારથી વધુ આવક અને એક વાહન હોય ફક્ત એક વાહન એવા કુટુંબોની સંખ્યા કેટલી છે પાંચસો ને ઓગણસી તો ઘટના બી ઉદભવે એવા પરિણામોની સંખ્યા પાંચસો ને છેદમાં કુલ કુટુંબોની સંખ્યા ચોવીસો હવે ત્રીજી ઘટના છે માસિક આવક સાત થી ઓછી અને તેમની પાસે એક પણ વાહન ન હોય તો ત્રીજો પ્રશ્નો છે એને આપણે ઘટના સી નામ આપીએ સાત હજાર થી ઓછી અને એક પણ વાહન ન હોય એટલે જીરો વાહન આપણે કહીએ જીરો વાહન તો ઘટના સી ની સંભાવના જો સાત હજાર થી ઓછી સાત હજાર થી ઓછી એટલે આ છે અને એક પણ વાહન ન હોય એવા કુટુંબોની સંખ્યા કેટલી છે દસ તો આપેલ ઘટના ઉદભવવા પરિણામની સંખ્યા દસ છેદમાં ચોવીસો એક એક જીરો છે કટ કરી નાખીએ એટલે એકના છેદમાં બસો ચાલીસ ચોથો એમાં શું પૂછ્યું છે તેર હજાર થી સોળ હજાર ની વચ્ચે આવકો એને બે થી વધુ વાહન હોય એ ઘટનાને તમે ફરી પાછું નામ આપો આવક છે એ તેર હજાર સોળ હજાર અને બે થી વધુ વાહન હોય બે થી વધુ વાહન તો જુઓ તમે તેર હજાર સોળ હજાર અને બે થી વધુ વાહન આ જીરો વાહન આ એક આ બે આ બે થી વધુ એટલે એવા કુટુંબોની સંખ્યા છે પચીસ તો ઘટના ડી ઉદભવે એવા પરિણામોની સંખ્યા

એક કરતા વધુ વાહન ન હોય બહુ સરસ મજાનો પ્રશ્ન છે ઘટના ઈ ઉદભવે એવા પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ તમારે કોષ્ટકમાં જોવા પડશે પ્રશ્ન સમજો માસિક આવકનું કાંઈ કીધું જ નથી એક કરતા વધુ વાહન માસિક આવક ગમે એટલી હોય એટલે આપણે બધા પરિણામો ધ્યાનમાં લેવા પડશે એટલે જ આ ઘટના વિશિષ્ટ છે એક કરતા વધુ વાહન ન હોય એક કરતા વધુ વાહન ન હોય એનો અર્થ શું થશે એટલે કે બે વાહન ન હોય બે થી વધુ ન હોય એક કરતા વધુ ન હોય મતલબ કે એક હોય તો ચાલે અને જીરો હોય તો ન હોય તો ચાલે તો એવા કુટુંબો કેટલા કે જેમની પાસે કાંઈ પણ વાહન નથી એવા કુટુંબોની સંખ્યા જો આ બધી છે કારણ કે વાર્ષિક આવક તો આપણે કોઈ પણ માહિતી આપી જ નથી એટલે બધા જ કુટુંબો ધ્યાનમાં લેવા પડશે તો અહીંયા ચૌદ કુટુંબ એવા મળે છે આ પછી અહીંયા એક વાહન ધરાવતા કુટુંબોની સંખ્યા એનો તમારે ટોટલ કરવો પડશે દસ અને અઢાર અઠ્યાવીસનો આંકડો બે આઠ ને ત્રણ અગિયાર ને છ સત્તર ને સાત ચોવીસનો ચોગડો બે ત્રણ ને ત્રણ છ ને પાંચ અગિયાર ને ચાર પંદર ને પાંચ વીસ આ બે હજાર અડતાલીસ બે હજાર અડતાલીસ કુટુંબ એવા છે જેમની પાસે એક વાહન છે ચૌદ કુટુંબ એવા છે કે જેની પાસે કાંઈ વાહન નથી તો હવે આપણે એમ કીધું છે એક કરતાં વધુ વાહન ન હોય એક કરતાં વધુ ન હોય એટલે કે એક હોય તો ચાલે અથવા એક પણ ન હોય તોય પણ ચાલે તો અહીંયા તમારે આ બે નો સરવાળો કરવો પડશે તો આપેલ ઘટના ઉદ્ભવે એવા પરિણામોની સંખ્યા બે હજાર અડતાલીસ વધતા ચૌદ એટલે બે હજાર બાંસઠ છેદમાં ચોવીસો છેદ ઉડે છે જો બે વડે તો ઉડે છે એક હજાર એકત્રીસ છેદમાં બારસો ગુણ્યા બે એટલે ચોવીસો તો આ પ્રશ્ન પણ થઈ ગયો હજી બાકીના કેટલાય પ્રશ્ન કોષ્ટકમાંથી બનાવી શકાય છે એટલે આપણે દાખલો કેમ ગણવો એની માટેના ત્રણ સ્ટેપ આપેલા સૌપ્રથમ કોઈ ઘટના તમારે નામ આપવાનું એ બી સી ડી ઈ એ રીતે નામ આપતું જવાનું બીજું એનું તમારે સૂત્ર મૂકવાનું અને ત્રીજું છે એ તમારે એમાં કિંમત મૂકવાની અને સાદરૂપ આપવાનું આ ત્રણ સ્ટેપમાં સંભાવનાનો કોઈ પણ દાખલો થાય નવમાં ધોરણમાં પણ થાય અને ધોરણ દસમાં પણ આ જ રીતે દાખલા કરવાના હોય છે સર્વ વિદ્યાર્થીઓ એસજીએસ ઓનલાઈન ગુરુકુળમાં જોડાયા એ બદલ સર્વ વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય સ્વામિનારાયણ